આવી રીતે અરજી બાંધીને રામદેવજી બાપાએ લીલો નેજો લીલો ઘોડીલો અને અક્ષય જોડી આ ત્રણ વસ્તુ સોંપી છે અને હરજી પાઠીને રામદેવજી બાપા કહેવા લાગ્યા કે જાઓ હરજી પાઠી ગામડે ગામડે ફરજો અને ધર્મનો ઉપદેશ આપજો. હરજી પાઠી લીલો ઘોડો લઈ અને ગામડે ગામડે ફરવા લાગ્યા છે. જ્યાં આવકારો મળે ત્યાં ઘોડીલાનું સ્થાપન કરી ગુગલનો દીપ દીપ કરી અને ભજન સત્સંગ કરે છે. એવામાં એક દિવસ અરજી પાઠી જોધપુરમાં આવે છે. જોધપુરની અંદર મસૂરીઓ બાગ વખણાય છે અને અરજી પાઠી જોધપુરના પાદરમાં આવી અને શું કહેવા લાગ્યા છે. અત્યારે હું જોધપુરના પાદરમાં પહોંચી ગયો છે તો જોધપુરની અંદર આજ મસૂરીઓ બાગ બહુ વખણાય છે તો એ બાગની અંદર આજ રામદેવજી બાપાના ઘોડાનું સ્થાપન કરવું છે અને પાઠ કરવો છે અને ભજન સત્સંગ કરવા છે માટે ચાલ મસૂરિયા બાગમાં જાઓ. આવી રીતે અરજી પાઠી મસૂરિયા બાગની અંદર રામદેવજી બાપાના ઘોડેલાનું સ્થાપન કર્યું છે. લીલો નેજો રોપી ગોગળનો ધૂપ કરી અને અરજી પાઠી મસૂરિયા બાગની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન સત્સંગ કેવા હતા? રમતો રે આવે રે બાબા રામદેવ નો ઘોડો રે ફૂલ તોડી તોડી અને ઘોડીલાને માથે ચડાવ્યા છે. આ
અપમ સૂર્ય બાપ ખેડાણ મેદાન કરી નાખ્યો ત્યારે એ બાપ નો રક્ષક મસુરિયા બાગ માં આવે છે અને મસુરિયા બાગ જોઈ અને એ રક્ષક આ શું કહેવા લાગ્યો. આ લોકોએ આ મસુરિયો બાગ આખો ખેદાન મેદાન કરવા લાગ્યા છે તો આ વાત મારે મારા મહારાજાને કહેવી પડે. ચાલ તો હું જલ્દી જલ્દી મારા મહારાજાને વાત કરું. રમતો રે આવે રે બાબા રામ જનો ઓડલો રે સરસ મજાના ઝાડવા રોડ પાસે સરસ મજાના ઘાટ છે
તો હા હજારી માલ આપણા મસુરિયા બાગ રેખો, બીજો કોઈ રાજાઓ બાગ બનાવી શકે ખરા? અરે મહારાજા, આપણા મસુરિયા બાગ જેવો બાગ બીજો કોઈ રાજા નો બનાવી શકે? અરે હા હજારી માલ, તો ઘડીક તું રાજની ચોકી કર, હું આરામ કરું. બહુ સારું મહારાજા. રાજા નરેશ તેમના મહેલની અંદર આરામ કરે છે. તેમના પ્રધાન હજારીમલ રાજની ચોકી કરી રહ્યા હોય છે. એવામાં મસુરિયા બાગનો રક્ષક સંદેશો લઈ ધીરે ધીરે રાજ દરબારમાં આવે છે અને હજારીમલને શું કહેવા લાગ્યો છે? અરે મહારાજ, ગજબ થઈ ગયો. અરે માળી, એવો તે કેવો ગજબ થઈ ગયો. આપણા મસુરિયા બાગની અંદર ઘણા બધા માણસો આવ્યા છે અને મસુરિયા બાગ ખેદાન મેદાન કરે છે. શું વાત કરે છો, આપણો બાગ ખેદાન મેદાન એમ? હા હા બાપુ. અરે ભાઈ માળી, હમણાં જ હું જઈ મહારાજાને વાત કરું. અરે મહારાજા, આમ સુતા સવો છું, ઉભા થાવ, આ માળી કઈક સંદેશો લાવ્યો છે. અરે હા હજારી માલ, એ માળી શું સંદેશો લાવ્યો? અરે મહારાજા, આપણો જે મસુરિયો બાગ છે, એ મસુરિયા બાગ ની અંદર એક ભગતડો આવ્યો છે અને એ ભગતડાએ આપણા મસુરિયા બાગ ને સાવ ખેદાન મેદાન બનાવી દીધો મહારાજા. સાવ ખેદાન મેદાન બનાવી. અરે શું વાત કરે છો હજારી માલ, આઠ આટલા સૈનિકો હોવા છતાં એક મસુરિયા બાગ ની રખોપી નો કરી શક્યા? અરે મહારાજા, આજ્ઞા કરો, હમણાં જ મારા સૈનિકો લઈ જાઓ અને મસુરિયા બાગ ની તપાસ કરો. અરે હા હજારી માલ, જા, તારે જેટલા સૈનિકો જોવે એટલા લઈ જા અને મસુરિયા બાગ ની તપાસ કર. આવી રીતે રાજા નરેશે હજારીમલને આજ્ઞા કરી અને હજારીમલ સૈનિકો લઈ મસુરિયા બાગ તરફ ચાલી નીકળ્યો છે. અને આ બાજુ મસુરિયા બાગની અંદર ભજન સત્સંગ ચાલુ હોય છે. મારવાડમાં
આવી રીતે મચુરિયા બાગ ની અંદર હરજી બાથી રામદેવજી બાપાના ભજન સત્સંગ કરે છે. એવામાં જોધપુર માંથી રાજા નરેશ સૈનિકો લઈ અને મચુરિયા બાગમાં આવે છે અને હજારી માલ હરજી બાથીને જોઈ અને શું કહેવા લાગ્યો છે. અને શું આ બધા બધા ભોળા માણસો ને છેતરવાના ધંધા કરે છું. અરે મહારાજા, એ તો રામાપીર નો ઘોડીલો છે અને એ તો કાપડ નો ઘોડીલો નથી મહારાજા, એ હાવ હાથો ઘોડીલો છે. અને હા મહારાજા, આ ભજન તો આખી રાત હાલશે. અરે ભગતડા, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. સૈનિકો, આ બધા જ ભગતડાને મારી મારીને તગડી મૂકો. હલો, જીવતું રહેવું હોય તો હાલતા થાવ, જીવતું રહેવું હોય તો હાલતા થાવ. અને હા ભગતડા, હમણાં જ તું કહેતો હતો કે આ તારો કાપડનો ઘોડીલો હાસો છે એમ. અરે હા મહારાજા, એ કઈ કાપડનો ઘોડીલો નથી, એ ઘોડીલો હાવ હાસો છે. એ મારા રામાપીરનો ઘોડીલો છે, એની પર મને પૂરેપૂરો. અરે ભગતડા, જો આ તારો કપડાનો ઘોડીલો હાસો હોય તો આ તારો કપડાનો ઘોડીલો જેમ હું કહું એમ કરશે. હા મહારાજા, એ કપડાનો ઘોડીલો તમે કયો એમ કરશે, કારણ કે એ ઘોડીલા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. જેવો તારો વિશ્વાસ ખોટો ન પડે. હા મહારાજા, મને રામાપીર ઉપર ભરોસો છે, કારણ કે એ કપડાનો ઘોડીલો નથી, એ ઘોડીલો હાવ હાથો છે મહારાજા. અરે હા ભગતડા, જો આ તારા કપડાનો ઘોડીલો હું જેમ કહું એમ ના કરે તો તારી નજર ની સામે આજ તારા કપડા ને તોડી ફોડી અને બજાર વચ્ચે ફેંકી દઈશ. અરે મહારાજા, એ ઘોડીલો હાવ હાથો છે, કારણ કે મને એની પર વિશ્વાસ છે. અરે ભગતડા, જો આ તારો કપડા નો ઘોડીલો હાથો હોય તો એ દાણા પાણી ખાશે. અરે મહારાજા, એ ઘોડીલો હાવ હાથો છે, દાણા પાણી જરૂર ખાશે, એની પર મને પૂરેપૂરો ભરોસો છે. અરે સૈનિકો, આ ભગતડા માટે એક પાણી ભરેલું વાસણ અને એક શેણા ભરેલું વાસણ લઈ આવો. આપો એ ભગતડાને. લે ભગતડા, આ તારું સણા ભરેલું વાસણ અને પાણી ભરેલું વાસણ જમાડ હવે તારા કપડાના ઘોડીલાને. અરે મહારાજા, એ જરૂર પાણી પણ પીશે અને સણા પણ ખાશે, મને એની પર વિશ્વાસ છે. જો તારો વિશ્વાસ ખોટો પડ્યો ને તો તને તારું તો મારી મારીને સામડું ઉતારી નાખીશ અને અંધારી કોટડીમાં ઉતારી દઈશ અને આજ તારા કાપડના ઘોડીલાને તોડી ફોડીને ફેંકી દઈશ. આવી રીતે હજારી મળે અરજી બાટીને ઘોડાહારમાં કેદ કર્યા છે. ત્યારે અરજી બાટી રામકેજી બાપાને અરજ કરે છે અને મનની અંદર અરજી બાટીને બહુ દુઃખ થયું છે કે વાહ પ્રભુ, આજ મારી કેવી કસોટી છે પ્રભુ, જો આ ઘોડી લો આ સેણા ભરેલું વાસણ લાવ્યા છે એ સેણા નહીં ખાય તો સવાર પડતા હજારી મલ એમના માણસો
આ કપડાના ઘોડીલાને થોડી ફેરી ફેંકી દેશે. આ બધું હું નહીં જોઈ શકું પ્રભુ. અને ઘોડાહારની અંદર હરજી બાટે રામદેવજી બાપાને અરજ કરે છે, પણ અરજ કેવી કરે છે? આપણ અરે રે બાપે તમે સળ થાય બુધા
આવો ઉત્સાહ હા આ રામકૃષ્ણભાઈ ની મોત આ વિશાલભાઈ ચાર રામજી બાપા સામે જોવે આ મંજીરાના માણિકાર રામદેવજી બાપાએ લીલવા કોડે પ્રાણ માંડ્યા છે અને વંબરીય ભાવમાં આત્મા ધારણ કરી અને રામદેવજી બાપા હરજી પાટીને વારે આ ચાલી નીકળ્યા છે. આ બાજુ ઘોડાહરની અંદર હરજી પાટી આ ઘોડેલાની સામે જોઈ અને હરજી પાટી આ શું કહેવા લાગ્યા. આગળી સવાર પડશે અને ઓલા પાપી આવી આ ઘોડીલાને તોડી ફોડીને નાખી દે છે. હે પ્રભુ, હે અલખધણી, તમે આજ હરજી બાટી નહી બરોબર સોટી કરી છે પ્રભુ, બરોબર સોટી કરી છે. કારણ કે કઈ કપડાનો ઘોડીલો કાંઈ સીણા નો ખાય પ્રભુ, સીણા નો ખાય અને કપડા નો ઘોલી લો કે જ્યાં પાણી પણ ન પીવે. પણ હે અલખ ધણી, હે રણુદા વાળા, મેં તો તમારી ઉપર ભરોસો મૂક્યો હતો કે આજ એ ઘોડી લો જરૂર સીણા ખાશે અને જરૂર પાણી પણ પીશે. હે પ્રભુ, હે અલખ ધણી, હમણે સવાર પડવા આવી ગયું છે અને સવાર પડતાની અંદર એ પાપી લોકો આવશે અને એ કપડાના ઘોડેલાને તોડી ફોડીને નાખી દેશે પ્રભુ, તોડી ફોડીને નાખી દેશે. અને હા પ્રભુ, આજ મારી લાજ નહીં પણ પ્રભુ
તમારી લાજ જાશે અને હા પ્રભુ એ રણુજા વાળા આ બધું જોવું કરતા તો પ્રભુ આજ મને મરવું બહુ વ્યારું લાગે છે પ્રભુ હે અલગ ધણી તો આજ મારા કડમાંથી કટાર મારી અને મારો દેહ અહીંયા જંગલમાં પાડું પ્રભુ જય અલખ ધણી અરે હરજી ભાઠી શું તમને મારા ઉપર ભરોસો ન રહ્યો અરે પ્રભુ મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો હતો તમે ધીરજ ધરો અરે હરજી ભાઠી આ કાપડ નો ઘોડીલો મકાઈ ના સણા છું ભજન કરો હમણાં જોધપુર નરેશ ને હું ચમત્કાર દેખાડું તો હરજી બાપીને કહે છે કે હે હરજી બાપી તમે મારું ભજન કરો હું અત્યારે જોધપુરમાં જાઉં જોધપુરના રાજા નરેશ અને તેમના પ્રધાન હજારીમલને પરસો આપું અને રામદેવજી બાપાએ ભીલવા ભોળે પ્લાન માંડ્યા અને જોધપુરના મહેલ તરફ આજ ચાલી નીકળ્યા છે અને રંગમહેલ ની અંદર હજારી મલ આ ઢોલીએ ચડીને સૂતો હોય અને રામદેવજી બાપા જોધપુરના રંગમહેલમાં આવી આ હજારી મલને પરસો બતાવે છે અને પરસો કેવો બતાવે અરે નહીં નહીં
આ તો મારી કોઈ ખોટી ભ્રમણા લાગે માટે લાવ મારા રંગ મેલ માં જઈ પાછો આરામ કરું. હજારે મલ ખોટી ભ્રમણા સમજી પાછો સુઈ જાય છે ત્યારે રામદેવજી બાપા કેવો પરસો બતાવે. હજારીમલ ને રામદેવજી બાપાએ પરસો બતાવ્યો અને હજારીમલ ઘોડાહાર તરફ ચાલી નીકળ્યો અને આ બાજુ રાજા નરેશ રંગમહેલ ની અંદર ઢોલીએ ચડીને સૂતા હોય ત્યારે રામદેવજી બાપા આવી અને રાજા નરેશને પરસો બતાવે છે. પણ પરસો કેવો બતાવે છે? રાજા નરેશ પાસા ઢોલીએ ચડી અને સુઈ જાય છે ત્યારે રામદેવજી બાપા રાજા નરેશને કેવો પરસો બતાવે છે. પસાડો રે ઓ જોતાળાનો
ગજ બાદશાર રામદેવજી બાપાએ રાજા નરેશને પરસો બતાવ્યો અને રાજા નરેશને ઘોડાહારમાં મોકલ્યો છે અને આ બાજુ ઘોડાહારની અંદર અરજી બાટે કપડાના ઘોડીલાની પાસે આ ભજન સત્સંગ કરતા હોય છે. અને રાજમાંથી હજારી મલ અને રાજા નરેશ ઘોડાહારમાં આવે છે અને આવીને જોવે તેમણે શું જોયું. અરે ભગત, આ તમારા લીલા ઘોડાનું થાપણ આ જોધપુરના મસૂરિયા બાગની અંદર કરીશું અને અહીંયા અમે ભજન સત્સંગ કરીશું. આવી રીતે રાજા નરેશે મસૂરિયા બાગની અંદર રામદેવજી બાપાનું મંદિર બંધાયું છે અને એ મંદિરની અંદર રામદેવજી બાપાના ઘોડીલાનું સ્થાપન કર્યું છે અને આખું જોધપુર
રામદેવજી બાપાના ભજન સત્સંગ કરવા લાગ્યા છે.